જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ તમને કેટલી વાર ના પાડી કે બુધ્યાન વાડે નહીં જવાનું, તો શું લેવા જતા? ખાટલો લઈ લે, પેલા ચાર ફોટ જન્ના લઈને જા 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 જલ્દી રાખો લઈને આવશે. હા કહીએ છે તો જાય છે તો આગળ બીજી જગ્યા નહીં દેખાતી તમને. તમને ખબર ના પડે રમતાજી ચૂપ માં મને કઈ ઠેક વળ્યા પાડ ઉભારો આવે છે ખાટલો કેટલી વાર પડી ના જવું આગળ રાખજો. બાપા ને ઓ બા આ બાપા પડ્યા પડે છે. એટલે કોકડી પાસે નહીં પડ્યા, હાજ માસ ના પડ્યા, ગબડી પડ્યા. ડોક્ટર ને બોલાવી લઈને આવું છું. એક તો ગધડા લાતો ખાઈ ખાઈ ને આવી જાવ છું. એટલે ખાટલા મારી હેડ ને ઓમ આ મારા બાપા ને દવા નો ખાટલો ખાટલો ખાલો કરું છું. અરે પણ હું છે ફોન આવ્યો છે કર લે વાત હેડ રમતા નું જ છે. હા રમતા ઘેર તો આવીએ છીએ. બુન બાપા જ્યાં હે જીજાજી બાપા પડી ગયા એમ કઉ છું. હરણ મેલું આવું છું. એ રસ્તા વચ્ચે રમખો નાખો, તારા બાપા ને કશું નહીં થયું. તો આ તો પડ્યા છે ને ટોટ્યો પાછો હું કેતો હતો. હા રાડો ના પાડો, ડોક્ટર આવશે હમણાં, ડોક્ટર આવશે. હો આ જોવો મેડમ શું થયું, ચેક કરો જોઈ. શું થયું કાકા? ક્યો નહીં અહીં વાગ્યું છે. અહીંયા? હા ચેક કરું છું. કેવી રીતે વાગ્યું? આ ગધડાએ પાટો માર્યો પાછળ. અચ્છા ડોંકી ડોંકી એ? હા એ ગધડાએ ગધડાએ. એ બૂર આવી બૂન ચડો દેવાના બૂન. હા બાપા પડ્યા એમનું તો રોજ નું ચાવે તમના પડ્યા પૂછડે 50 એટલા રૂપિયા લેવા જતા હતા લાલચ જતી નહીં.
શું થયું? શું કરી નાખ્યું અમને? આ બુનસે ના આ પેલા કોકે ચિયા કે ગધેડા પેલી પૂછડી પર 50 રૂપિયા નોટ બોધી હતી ત્યાં લેવા જ્યા અને એમાં ગધેડા આલી પાછાથી ભપ્પો દઈને પડ્યા અને આ ઢેકા તોડી નાખ્યા. જો આટલી લાલચ કરવાની શું જરૂર છે તમારે? ઘેર બેહી રહેતા હતો બસ ભટકવા જતું રહેવું છે જંત્ય. ના પાડીએ છે કોમ વગર ગોમમાં ના જતા. હું ભરી ગયા છે ને ગોમમાં ખબર નહીં પડતી. આ જો તમે બધા શાંતિ રાખશો. રમતાજી ઢોરો નો આ ઢોર છે? આ ઢોર છે? આ તમારા બાપુજી છે? જરા કિંમત કરતો શીખો જીવતા મો બાપ ની. ઢોરો નો ડોક્ટર ઉઠાય લાવ ફોન નહીં તો બીજા ડોક્ટર ને. શાંતિ રાખો, હું ડોક્ટર ને બોલાવી લઉં છું. હા ડોક્ટર સાહેબ. હા જીતુભાઈ બોલું છું. એકચ્યુઅલી મારા સસરા પડી ગયા છે તો શું છે કે અમને થોડી ટ્રીટમેન્ટ ની જરૂર છે. તમે થોડું ઇમરજન્સી આવજો. હા હું તમને લોકેશન નાખું છું. હા હા ડોક્ટર આવે છે. ટેન્શન ના લો મેડમ. તો હું દીજે કે પ્રાથમિક તમારથી થતું એ કરી આપો. શું થયું છે? આયા જોવા દો. પગ ઊંચો કરો. નહીં થાય. થોડો તો કરો. નહીં થાય કયું ને? અરે નહીં થાય તો ખબર કેમ પડશે? એ થઈ ગયો. અરંબા અરંબાનું રવા દે. છોડ દે કહું છું. ડોક્ટર કે ને એજ કરવાનું છે. પડી સમજે? પણ પેલા 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 મેડમ કે છે ને એ બેન કે છે ફોટો પડાવી. તમારે દાચું બંધ રાખો અને ડોક્ટર કે ને એજ કરવાનું. પડી સમજે? જોવો સસરાજી, અહી તમારે જે પેલું બોલ્સ આવે ને જેના લીધે પગ ઓમ 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 થાય, આ ડોક્ટર સાહેબ નું કેવું એમ છે કે તો ગધેડા ની પરફેક્ટ નાત તોત પડેલી છે. એટલે જે પેલો ગોળ ગોળ દડો આવે ને એમો જરા ક્રેક પડી છે એવું કહેવા માંગે છે. હવે ફોટો નહીં પડાવો તો હુધી ચમની ખબર પડશે કે ક્રેક છે કે તૂટી ગયો કે ભાઈ ક્રિકેટરે છક્કો મારી દીધો એમ. અરે બોલમાં ક્રેક નથી પડી, સ્નાયુમાં કચડ આવી હોય ને એવું લાગે છે. અરે હું હાડકાનો ડોક્ટર છું, તમને ખબર પડે કે મને? મને ખબર પડે, હું ઢોરોની ડોક્ટર છું. અરે કંકોડ ઢોરોનું ડોક્ટર હોય તો માણસ ને વાગ્યું છે, ઢોરને નહીં. અરે ગધેડા એ લાત મારી છે એટલે મને ખબર હોય કે કેવું આવ્યું હોય. ઓ ભાઈ બે મિનિટ, તમે બે જણા નક્કી કરી લો કે ગધેડાને લાત મારવાથી સ્નાયુ કચડાયો છે કે ગધેડાની લાતથી બોલ ઉપર ક્રેક આવી છે. તો તો ખૂણામ જો અહીંના લડશે તો બીમાર મોણસ છે એને ટેન્શન આલો છો. જો બે જણા નક્કી કરો. પરચે પરલે પરચે પર દિયો. તમે ચિંતા નહીં કરો, તમારી પૂરેપૂરી સારવાર કરવામાં આવે છે. અમે આવી જઈએ છીએ ને બે જણો. હે ના બસ ભાઈ શરબત બરબત બનાવ લાવડો આ માટે. જો આપણે સોરી સસરા માટે જાઓ. હા તમે જેમ છે એમ જ રહેવા દો. ટોટ્યાના લાવતા નહીં. સમજાઈ દે છે આ ઉંમરે મારે એમને હું કેવું? મેડમ મેડમ કરી રહ્યા છે ને પણ ઢોરો ની ડોક્ટર છે ઢોરો ની. તમે બે શાંતિ રાખો ને, રહ્યા જ્યાં છે ને સમજાવવા, એ સમજાઈ ને આવે એટલે ખબર પડે કે હવે અમને શું કરવાનું. તું ડબ ડબ કરે બંધ થા ને તો શું? આ મેડમ ઉપર પણ વિશ્વાસ છે. વિશ્વાસ વાળા શું પ્રોબ્લેમ છે? અરે કંટોલા હાચું કીધું. ઓ ભાઈ બે મિનિટ, બંને ડોક્ટર છો તમે શાંતિ રાખો. લડા લડ કરવાથી કોઈ પેલા ડોહાનો ઉપાય થવાનો નથી. એ ડોહાને એમ છે કે આ બેન દવા કરે એ મને ગમશે. તો તમે બંને નક્કી કરી લો કે શું દવા કરવી છે. અને તમને બંને સમજણ ના પડે તો હું તમને એક આઈડિયા આલું. એ કરો તમે નક્કી કરી અને એક ઇન્જેક્શન હું કહું એવું આલો. હા તમારે એને બેહોશીનું ઇન્જેક્શન આપી દેવાનું એટલે ડોહો ઊંઘી જશે બે ત્રણ કલાક એટલે બધું શાંત થઈ જશે. જેવો ડોહો બેહોશ થાય એટલે ઊંચો કરીને તમારે દવાખાને લઈ આવ. હું એક્સરે પાડી લેજો, જે ચેકઅપ કરવું એ કરી લેજો. શું કરવા લડા લડ કરો છો? હા મેડમ તમારા ડોહાને કહેવાનું કે આ સાહેબ જે ઇન્જેક્શન હું મેં જ કીધું છે
કે આ ઇન્જેક્શન આપો એ તમને આપે છે એ તમે લઈ લો, સમજી ગયા? સમજી ગયા. કોઈ લડાલડ કરતા નહીં, ઓમે કકરાટ ઓછો નહીં, એક ગધેડા ને બીજા ગધેડે લાત મારી છે, બીજું કોઈ નહીં. આવો જો સસરાજી, હવે ડોક્ટરે સલાહ આપી દીધી છે બધી, એમણે કીધું છે કે હું જે કહું એવું ઇન્જેક્શન આપજો. એટલે બેને જ કીધું છે કે હું કહું ઇન્જેક્શન આપો ના સાહેબ, તમને ઇન્જેક્શન આપે. આ મેડમ આપે? આ લેશ લેશ મેડમ. મેડમ તમારે ઇન્જેક્શન આપી દેવાનું છે અમને. એમને બસ આરામ થવો જોઈએ, અમારો બીજો કોઈ ઇન્ટેન્સ નથી. હા ને, ઇન્જેક્શન એ ઢેચણમાં આલજો. હા, ઇન્જેક્શન એટલે ચોવા આલવું એ નક્કી કરશે એ ડોક્ટર છે કે તમે? અરે સમજાય તારા બાપાની યાર. હા હાલો. ઉઠશે એની રીતે ઉઠશે, તમે નહીં બેસી જાઓ, બેસી જાઓ. ગુજરી જશે, ઉઠે છે. જો પગે સારું થઈ ગયું ને, એટલે હમણાં જે પ્રાથમિક સારવાર કરી ને, હમણાં જે દવાખાને બે હોશ હતા ને લઈ ગયેલો, એમાં જે સારવાર કરી એ મુજબ હમણાં એમને કશું જ ખબર નહીં પડે કે મને શું થયું હતું. કારણ કે આડકો બધો બેરો છે, સ્નાયુઓ બેરો છે, એટલે ગમે તેમ હલાવું હોય તો હલાવાય. પણ ડૉક્ટર જે પેલા વિદેશી ડૉક્ટર હતા, એમણે બધું ચેક કર્યું ને, એમણે એ બહુ તજજ્ઞ માણસ છે, એમણે એવું કીધું છે કે ભાઈ મારો માણસ આવે છે અને ત્યાં આગળ પેલી આરીથી ચીરી મારી અને પેલી અથુડી શેણી બેણી લાઈન, જે પેલો બોલ છે ને, બોલ હડતો આખું સૂટું પાડી નાખતું, વહેરી નાખીને ટોટ્યો ફેંચી દેવાનો, બગડી જવાનો. મને કશું નહીં થયું, જો હું ડાન્સ કરું છું. આતી હે ક્યા ઠંડા લાતી હે ઠંડા લા ડોહો ડિશ કે છે. મધુરી જેમ નાચો છો તો બધા નાટકો હું કેમ મોડ્યા તો ને તારા લીધે અને આ તારા અપલખણા છોકરાને લીધે, બે જણો આમ આવો. નવરો બેઠો નખો દ્વારે છે હે, આ જરા એ કોણ ધંધે વર્ગે ખેતરે જઈને થોડુંક આ મહેનત કરે ને, એના માટેનો આ ખેલ હતો અને થોડા દાડા હું આરામ કરવાનો હતો. કે આ મારી ઉંમર આ ખેતરમાં કોમ કરવાની છે હે, છોની મોની નક્કી કર્યું કે હવે છે ને આ કશું જો મેર નહીં પડે ને તો બધું ખેતરો બેતરો આ જમીન બમીન વેચી અને સીધો છે ને ચાર જોવા ની યાત્રા જતો રહીશ. એવું જ કરજો. અને આ બે જણા છે ને એ જ દાવના છે. આ મમ્મી એ છે ને એને બગાડીને રાખ્યો છે. જો ભાઈ રમતાજી, આ ઉંમર નથી બાપુજીની ખેતરમાં કામ કરવાની, અને જમીન કઈ ટૂંકી નથી, લોબી પોરી જમીન છે, એને આપણે નહીં સંભાળીને રાખીએ તો કોણ રાખશે? અને તમે યાર આટલા હટ્ટા કટ્ટા થઈને આમ ગોમમાં ઇસ્ત્રી ટાઈટ કપડો પહેરીને ફરો યોગ્ય નથી. આ ઉંમરે તમારે અમની સેવા કરવાની હોય, આ ઉંમરે તો એમને આરામ આપવાની જરૂર છે. તો તમે આ ઉંમરે એમ ડુહાણ તો હું ધોવારી રાખો અને પછી આવા નાટકો કરે જ ને, તને સબક શીખવાડવા જ એમણે નાટક કર્યું છે અને તમે બરેબર કર્યું છે. જો ભાઈ હવે સાંભળી લો, જો તમારથી ખેતી થાય તો કહી દો, નહીંતર આ બધું વેચી વાટી ને તો ચારધામની જાત્રાએ જવા તૈયાર જ છે બરાબર. અને જો એ ના ફાવતું હોય તો તમારી માટે એક સરકારી નોકરી રોડ ખાતમ રેડી છે. હેજીજાજી, સરકારી નોકરી અને એ રોડ ખાતમ? હા તે હું કરીશ ને એવી નોકરી. બોલો શું કામ કરવાનું? રોડ ઉપર પાટા ચીતરવાના છે. ફાવશે? ક્યાં ખેતી ફાવશે? હું ખેતરમાં કામ કરી લઈશ. બસ હવે તમે શાંત પડો, બધું થારે પડી ગયું છે. હા બસ.
સમજણ પડી? હવે આ ખુશીના સમાચાર બન્યા, જે અંદર જઈને કેરીઓ બીરીઓ પડી, રહો બસ કાઢ, આ બધા આવ્યો છે, આ જમીન આ છોડી બધો અહીંયા, જરાક સારું ખવડાવીએ. હા તે તમે કહેશો તો જ હું બનાવીશ. અરે મેં તો સવારથી ખાવા બનાવીને મૂકી દીધું છે. તમારી નાટકોની લયમાં ખાવાય ઠંડુ થઈ ગયું અને મારો રસ ગરમ થઈ ગયો. બોલ્યો મોટો ટાળું થઈ ગયું, આ શાંતિ થી આખો કાફલો ટાળું થઈ ગયો, એની ચિંતા નહીં. હે કેમ કે આ ભગવાન આયા આવા જમાઈ અને આવી છોડી ના મળે. હેડો ખાવાનું કાઢો, તમે અંદર જો ખાવાનું ખાઈ લઈએ. હેડો હેડો ઉપડો ઉપડો હેડો. હા એ તો આવશે. હું આવું જરા પબ્લિક ને મારી ચાહક મિત્રો ને વાત કરી લો. ગમ્યું ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો ઘણી વખત આવા નાટકો મા બાપ ને કરવો પડતો હોય છે, કેમ કે એમના દીકરાઓ એમના સંતાનો હરામ હાડકાના હોય છે, એમની ફિલિંગ્સ ને સમજી નથી શકતા, એના કારણે આવી ઘટનાઓ ઘટતી હોય છે. પરંતુ બાપ એ બાપ હોય છે, અને તમે બાપને શું સમજો છો? એક જિમ્મેદાર વ્યક્તિ કે જે ક્યારે પોતાના માટે નથી જીવતો, એ પોતાના સંતાનો અને પોતાના પરિવાર માટે જીવતો હોય છે. અને એક દીકરા તરીકે તમે પણ એક પરિવારના સભ્ય છો, માટે એમની ફિલિંગને સમજજો. અને જ્યાં સુધી મા બાપ જીવે છે ત્યાં સુધી એમની કદર અને સેવા કરી લેજો. અને જેને મા બાપ નથી ને એને પૂછજો કે મા બાપનું મૂલ્ય શું હોય છે. પ્લીઝ, થેન્ક યુ. ભાઈ મારો ખાટલો, મારા દિયર ખાટલો સાતી બહુ ઝીંજ, લઈ જા ભાઈ લઈ જા. ચાલ જોઈએ.